नमस्कार, गुजरात 200 में आपनो स्वागत छे। हूं छूं आपनी साथे संध्या। पाटणના સિદ્ધપુરમાં ખડિયાસણ ડુંગરિયાસણ પાસે પાણીના વહેણમાં બાઇક તણાયું, તો પાણીના ધસમસતા પ્રવાહમાં જિંદગીનો જંગ જોવા મળ્યો। પાટણના સિદ્ધપુરમાં પાણી ઓસરી ગયા બાદ મુશ્કેલી યથાવત, પાણી ભરાવાના કારણે ઘરનો સામાન અને ખાદ્ય ચીજ વસ્તુ સહિતનો સામાન પલળી ગયો, તો ઠેર ઠેર ગંદકીના ઢગ રોગચાળાની ભીત। ऋषि तड़ाव वरसादी पानी थी ओवरफ्लो थता रहेणांक विस्तार 250 जेटला मकानों में घुसया हता पानी, घरवखरी सहित नो माल सामान पलड़ी जता भारे हालाकी, तंत्र मददे न आवता स्थानिको मां रोष। राजकोट ना शापर वेरावड़ गामे वरसाद इंडस्ट्रियल एरिया में वरसाद पड़ो, लोधिका तालुका बाद वधु एक तालुका में वरसादी माहौल। राजकोट में कालावड़ रोड, याज्ञिक रोड, पैलेस रोड पर वरसादी झापटू, तो शेरी और राजमार्गो पर भराया पानी। અમદાવાદના નિકોલમાં ભરાયા પાણી, નિકોલનો ગોપાલ ચોક જળબંબાકાર જેવો જોવા મળ્યો, તો અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા, વાહન ચાલકોના વાહનો બંધ પડ્યા। બે કલાકમાં એક ઇંચ વરસાદ પડતા અમદાવાદ થયું પાણી પાણી, તો એક ઇંચ વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી। અમદાવાદના ઠક્કરબાપાનગરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા મુશ્કેલી। અમદાવાદ નિકોલ વિસ્તારમાં ભરાયા પાણી, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક અને વાહન ચાલકોને ભારે હાલાકી। સામાન્ય વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ખુલી પોલ। અમદાવાદના હટકેશ્વર સર્કલ પર આવેલ ખોડિયાર મંદિર સંકુલ પાણીમાં ગરકાવ, ખોડિયાર માતાજીની પ્રતિમા સુધી 1.5 ફૂટ પાણી ભરાયા। અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ, શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા પર ફરી વળ્યા પાણી, પૂર્વ પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદ, હટકેશ્વર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી। શહેરના સીટીએમ વસ્ત્રાલ, રામોલ, ઘોડાસર, નિકોલ, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ, અમરાઈવાડી, ઓઢવ, જશોદાનગર, વટવા, નારોલમાં પણ ધીમી ધારે વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા। અમદાવાદના હટકેશ્વર સર્કલ પાસે ભરાયા પાણી, તો હટકેશ્વર ત્રીજી વાર બેટમાં ફેરવાયું, પોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો, આસપાસની અનેક સોસાયટીમાં વરસાદી પાણી। અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો, અમદાવાદના સીજી રોડ પાણીમાં ગરકાવ થયેલો જોવા મળ્યો, સેન્ટ્રલ મોલ 4 રસ્તા પર પાણી ભરાયા। અમદાવાદના વરસાદી માહોલ છવાયો, તો એસજી હાઈવે પ્રહલાદનગર, વેજલપુરમાં વરસાદ, ભારે પવન સાથે વરસાદી ઝાપટો। હટકેશ્વર, સીટીએમ વસ્ત્રાલ, રામોલમાં પણ વરસાદ, ઘોડાસર, નિકોલ, બાપુનગર, અમરાઈવાડીમાં ધીમી ધારે વરસાદ। અમદાવાદમાં મણિનગરમાં ધોધમાર વરસાદ બાદ રસ્તામાં પાણી ભરાયા, તો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। પંચમહાલના ગોધરા, વેજલપુરમાં વરસાદ, પવન સાથે વરસાદી માહોલ, ભારે બફવારાના વાતાવરણમાં વરસાદના પગલે પ્રસ્થાન। હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, ગંભોઈ, કરણપુર, કેશરપુરા અને સુરજપરામાં વરસાદ પડતા ખેડૂતો નવીન વાવેતરમાં જોતરાયા। ડાંગ જિલ્લામાં આહવામાં વધઈ અને સુબીર તેમજ ગિરિમથક, સાપુતારા, તળેટી વિસ્તારમાં વરસાદ, વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશી, વરસાદ થતા વાતાવરણમાં ઠંડક। અરવલ્લીના મોડાસામાં ભારે પવન સાથે તાલુકામાં વરસાદ, યાત્રાધામ શામળાજીમાં પણ વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યા। અરવલ્લી જિલ્લામાં ધનસુરા, બાયડ, માલપુર તાલુકામાં વરસાદ, ગ્રામીણ પંથકમાં છૂટોછવાયો વરસાદ, ધનસુરામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। પાટણના ચાણસ્મા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, વરસાદ આવતા લોકોને મળી ઉકળાટમાંથી રાહત। ગીર સોમનાથમાં 2 દિવસના વિરામ બાદ કોડીનારમાં મેહુલિયો વરસ્યો, તો સૂત્રાપાડામાં છૂટાછવાયા ઝાપટા, મેઘાવી માહોલ, ખેડૂતોમાં ખુશી। બનાસકાંઠાના અમીરગઢમાં સોનવાડી અને ઈશ્વાની ગામ વચ્ચેનું નાળું તૂટ્યું, સામાન્ય વરસાદમાં જ નાળું અને કાચો રસ્તો ક્ષતિગ્રસ્ત, બે ગામ વચ્ચેનો રસ્તો તૂટી જતા લોકોને હાલાકી। રાજ્યમાં વરસાદમાં મોટો ઘટાડો, આગામી 5 દિવસ રાજ્યમાં કોઈ ભારે વરસાદની આગાહી નહીં, રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ, અત્યાર સુધીમાં 76 મિલીમીટર વરસાદ। રાજ્યમાં 10 કલાકમાં 33 તાલુકામાં વરસાદ, 2 કલાકમાં 14 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ડાંગના વધઈમાં 1.5 ઇંચ વરસાદ, 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। સરકારના રાજ્યકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકીનો સરકાર પર જ આરોપ, માછીમારોની તકલીફ કોઈ જોતું ન હોવાનો આરોપ લગાવ્યો, કહ્યું કે ભાજપે માછીમારો માટે કંઈ ન કર્યું। સરકાર સામે પરષોત્તમ સોલંકીએ આરોપ લગાવ્યો કે માછીમારો માટેના સરકારના પેકેજની અમલવારી નથી થઈ, તો સરકાર માછીમારોનું દર્દ નથી સમજતા, તેમજ સરકારે કરેલી જાહેરાતોથી સંતુષ્ટ નથી।
પરસોત્તમ સોલંકીએ કહ્યું માછીમારોને ઘર ચલાવવું મુશ્કેલ. સરકારે જાહેર કરેલા પેકેજની રકમ ઓછી ન માત્ર માછીમાર સમસ્ત કોળી સમાજ નારાજ. તો તેમના સમર્થનમાં આવ્યા મોટવાડીએ કહ્યું કે માછીમારો સાથે અન્યાયની વાત સાચી. ભાજપ સરકાર પર પ્રહાર. મોટવાડીએ કહ્યું માછીમારો માટેની અનેક યોજનાઓ બંધ કરી દેવાય. જે યોજનાઓ છે તેનો અમલ નથી થતો. ભાજપના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસનું પ્રદેશ ભાજપને લખ્યું ચોંકાવનારું ટ્વીટ. લખ્યું કે હોસ્પિટલમાં હોવા છતાં પણ ભાજપના નેતાઓએ તેમના ખબર અંતર ન પૂછ્યા. ખરેખર પાર્ટી બદલાઈ ગઈ. દિવંગત અહેમદ પટેલ જૂથના નેતાઓનું મિશન 2022 માટે અમદાવાદમાં મંથન. તો એકતા દર્શાવવાનો કરે પ્રયાસ. પ્રમુખ અને વિપક્ષના નેતાના નામ પર ચર્ચા. કોંગ્રેસ નેતાઓની બેઠકમાં પાટીદાર ધારાસભ્યોની પણ એન્ટ્રી જોવા મળી. લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ બેઠકમાં પહોંચ્યા. જોકે તેઓએ પાછલા દરવાજાથી એન્ટ્રી લીધી હતી. કોંગ્રેસે મિશન 2022ની અત્યારથી જ શરૂ કરી તૈયારી. તમામ જિલ્લા શહેરમાં યોજાશે કારોબારી બેઠક. પ્રદેશ સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે કોંગ્રેસ પાર્ટી એક્શનમાં. 2022ને લઈને કોંગ્રેસ પાર્ટી ચૂંટણીની તૈયારીઓમાં લાગી. તો સ્થાનિક સ્તરે થનારી કામગીરી અને પ્રશ્નોને લઈને થશે ચર્ચા. મોંઘવારી, કોરોના અને સંગઠનના મુદ્દાઓ પર ચર્ચા. આગામી 24 જૂને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બેઠક. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાશે. તમામ રાજ્યના પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને એઆઈસીસી મહામંત્રી રહેશે હાજર. રાજ્ય સરકારે 4 વર્ષ માટે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કરી જાહેર. તો 2 વ્હીલર અને 2 વ્હીલર અને માટે 20,000, 3 વ્હીલર માટે 50, 4 વ્હીલર માટે 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી આપશે. રાજ્ય સરકારનું સબસિડી આપી અને ઇલેક્ટ્રિક વ્હીકલને સસ્તા બનાવવાનો પ્રયાસ. તો ચાર્જિંગ સ્ટેશન બનાવવા આપશે સબસિડી. સાથે જ હાઈવે પર ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ માટે કરાશે વ્યવસ્થા. 500 ઇલેક્ટ્રિક વાહનની બેટરી ચાર્જ કરવા ચાર્જિંગ સ્ટેશન બનાવશે. ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારની જાહેરાત. લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ વાપરતા થાય તે માટે સરકાર આપશે પ્રોત્સાહન. ઈ વાહનોના ઉપયોગથી 6 લાખ કાર્બન ઓછું ઉત્પન્ન થશે. અમદાવાદમાં સર્કિટ હાઉસમાં અમિત શાહે યોજી બેઠક. ધારાસભ્ય સંગઠનના પદાધિકારી, એમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હાજર. સીઆર પાટીલ અને સાણંદના એમએલએ કનુ પટેલ પણ જોડાયા. અમિત શાહના ગુજરાત પ્રવાસથી રાજકારણ ગરમાયું. મુલાકાતના બીજો દિવસે બેઠક યોજાઈ. તો રાજ્ય સરકારના મુખ્ય સચિવ અનિલ મુકિમ રહ્યા હાજર. રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી સતીશ કમલમ યોજાયેલી બેઠકમાં સામેલ. તો રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિથી અમિત શાહ નારાજ. સોમવારે પણ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સાથે કરી હતી બેઠક. અમિત શાહે સીઆર પાટીલ, સીએમ રૂપાણી સાથે કરી બેઠક. બંને નેતાઓને સાથે બેસાડી સરકાર સંગઠનની કામગીરી અંગે કરી ચર્ચા. સરકાર સંગઠન વચ્ચે તાલમેલ જળવાઈ રહે તેના માટે અપાઈ સૂચના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરના સિંધવાન રોડ પર કર્યું વૃક્ષારોપણ. ગાંધીનગર લોકસભાની 4 વિધાનસભાઓમાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ અને વિધાનસભામાં વર્ચ્યુઅલી વૃક્ષારોપણ. અમદાવાદ શહેરમાં ગત વર્ષે 4.66% ગ્રીન લેયર હતું અને જે વર્ષ 2021માં વધીને 10% પર પહોંચ્યું. ટાઉતી વાવાઝોડામાં 5,000 વૃક્ષ ધરાશાયી. હવે વૃક્ષારોપણનો લક્ષ્યાંક 15 લાખ. વિશ્વભરમાં અમદાવાદ ગ્રીન કવર બને તેવી અમિત શાહે વ્યક્ત કરી ઈચ્છા. લાંબા આયુષ્યવાળા વૃક્ષો વાવવાની કરી અપીલ. કહ્યું કે ઓક્સિજનની સાથે ઓઝોન સ્તર વધારવામાં પણ વૃક્ષો થશે મદદ. અમદાવાદ શહેરને વૃક્ષ વધુ ને વધુ હરિયાળું બનાવવા માટે પ્રયત્ન. તો અમદાવાદના મેયરે કહ્યું કે વાવાઝોડા બાદ અમદાવાદમાં 15 લાખ વૃક્ષ વાવવાનું લક્ષ્યાંક. પ્રવેશની સમસ્યા નિવારવા માટે શિક્ષણ વિભાગનો નિર્ણય. 1 ક્લાસમાં 75 વિદ્યાર્થીઓનો પ્રવેશ. વર્ષ 21-22માં ધોરણ 9-11માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો. વર્ષ 2022-23માં 10 અને 12માં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરાયો. વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે માસ પ્રમોશન. શિક્ષણ વિભાગનો ઠરાવ 2 વર્ષ સુધી રહેશે અમલી. પહેલા 1 ક્લાસમાં 60 વિદ્યાર્થીઓને આપવામાં આવતો હતો પ્રવેશ. ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થયો. રિપીટર, ખાનગી પૃથક ઉમેદવારોની જુલાઈમાં યોજાશે પરીક્ષા. તો 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન યોજાશે પરીક્ષા. ગુજકેટની પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા તૈયારી શરૂ કરાઈ. તો પરીક્ષાની ફી ઓનલાઈન ભરી શકાશે. 23 જૂનથી 30 જૂન સુધી બોર્ડની વેબસાઇટ પર ભરી શકાશે ફોર્મ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં એડમિશન માટે પડાપડી. સ્કૂલ બોર્ડની શાળાઓમાં એડમિશન માટે વાલીઓનું વેઇટિંગ. સરકારી શાળાઓમાં એડમિશન લેવા માટે વાલી નેતાઓની ભલામણનો લઈ રહ્યા છે સહારો.
स्कूल बोर्ड में प्रथम वक्त अमदावादनी सरकारी स्कूल में प्रवेश लेवा 20 करता पण वधु नेताओं ने भलामण आवी। धारासभ्य वल्लभ काकड़िया, हिम्मतसिंह पटेल, ग्यासुद्दीन शेख सहित कोर्पोरेटर करी लिखित भलामण। छेल्ला 10 दिवस में खानगी माथी सरकारी में 1265 विद्यार्थियों लीधो प्रवेश। धोरण एक में नवा 16,000 एडमिशन थया। सरकारी शालाओं स्मार्ट बनता एडमिशन वधारा। વડોદરાની વિબલયોર સ્કૂલનો ફીનો વિવાદ ઉકેલાયો। એફઆરસીના નિયમો નેવી મૂકી વધુ ફી માંગતી હતી સ્કૂલ અને વાલીઓ છેલ્લા 1.5 વર્ષથી લડત ચલાવતા હતા। પોલીસ બંદોબસ્ત સાથે વાલીઓ અને સંચાલકોની બેઠકમાં ડીઓ મધ્યસ્થી કરતા શાળા સંચાલકોને નમતું જોક્યું તો શાળા સંચાલકોએ એફઆરસીના નિયમો પાળવાનું આશ્વાસન આપ્યું। શાળા સંચાલક શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા શરૂ, જોકે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોની પ્રવેશ પ્રક્રિયા બાકી। રાજ્ય સરકારની જાહેરાત મુજબ 25 જૂનથી આરટી હેઠળ કરી શકશે અરજી। 25 જૂનથી આરટી હેઠળ વાલીઓ બાળકોના તેમજ પોતાના ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન સબમિટ કરી શકશે। ત્યારબાદ તેની સ્ક્રુટની પ્રક્રિયા હાથ ધરાશે, જે બાદ વિદ્યાર્થીઓને પોતાના ઘર નજીકની શાળામાં મળશે નિઃશુલ્ક પ્રવેશ। રાજકોટ જિલ્લામાં અંદાજે 8,000 વિદ્યાર્થીઓને આરટી હેઠળ પ્રવેશ આપવામાં આવશે। ઓનલાઈન અરજી માટે 9 જેટલી જગ્યાએ હેલ્પ સેન્ટર ખોલવામાં આવશે। સૌરાષ્ટ્રના જૂનાગઢ, ઉપલેટા, ભાયવદર, વંથલી, બિલખા પંથકમાં અચરજભરી ઘટના, ભીતી ધડાકા, આકાશમાં વિચિત્ર પદાર્થ જોવા મળ્યો, લોકોમાં કુતૂહલ। જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે અચરજ તો બિલખા, ભાયવદર, ઉપલેટા આકાશમાં પીળી લાઇટ દેખાતા લોકોમાં કુતૂહલ, ભાયવદર પંથકમાં ભીતી ધડાકા સંભળાયા। દ્વારકાના ભાણવડ તાલુકાના કાટકોલા તથા અન્ય ગામમાં આકાશમાં ભીધી વસ્તુ જોવા મળી। આકાશમાં પીળા કલરની 8 લાઇટ દેખાતા લોકોમાં કુતૂહલ, લોકોએ મોબાઇલમાં દ્રશ્યો કેદ કર્યા, અધિકારીઓએ નથી કરી પુષ્ટિ। જૂનાગઢ સહિતના આસપાસના વિસ્તારોમાં આકાશમાં વિચિત્ર દ્રશ્ય, આકાશમાં ઉલ્કા જેવા દ્રશ્યો જોવા મળતા કુતૂહલ, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ। ઉપલેટા પંથકના આકાશમાં 6 થી 7 લાઇટ જોવા મળી, અદ્રશ્ય બાદમાં થઈ ગઈ। ભાયવદરનું આકાશ પચરંગી, લોકો ઘરની બહાર નીકળી અને જોવા લાગ્યા। ખગોળશાસ્ત્રીએ કમ્યુનિકેશન સેટેલાઇટ હોવાની વ્યક્ત કરી આશંકા, કહ્યું વાયુના દબાણના કારણે થઈ શકે છે બ્લાસ્ટ, ઉલ્કાવર્ષા, યુએફઓ અને વાયુદળના વિમાનોની સંભાવનાને નકારી। આકાશી અચરજ પર બોલ્યા ઉપલેટા મામલતદાર, કોઈક ટેકનિકલ બાબત છે, બહુ જાણકારી નથી, એરફોર્સનું કોઈ પ્લેન હોઈ શકે, આકાશમાંથી કોઈ વસ્તુ નીચે પડી હોય તેવું કંઈ નથી। આકાશી લાઇટ જેવી વસ્તુ દેખાવાના મામલે નરોત્તમ સાહુનું નિવેદન, કોઈ ઉલ્કા એલિયન નથી પરંતુ કોઈ લાઇટનું રિફ્લેક્શન હોવાનું જણાવ્યું, સ્પેસ સેટેલાઇટનો કોઈ ભાગ પણ હોઈ શકે। નવસારીમાં સિવિલમાં ઇન્જેક્શન રૂમનો સ્લેબ તૂટી ગયો, સ્લેબ તૂટતા નર્સિંગની વિદ્યાર્થીની ઘાયલ, નર્સિંગની વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખસેડાઈ, જૂની સિવિલ સર્જરી તો હોવા છતાં કાર્યરત રખાતા ઘટના। સુરેન્દ્રનગરના જાની વડલ સહિત અનેક ગામમાં ચોમાસા દરમિયાન ઈયળોનો ઉપદ્રવ, લોકોમાં ઘરની દિવાલો ઉપર ઈયળોનો ઉપદ્રવ તો સરકારી તંત્રને રજૂઆત પરંતુ નિકાલની કોઈ વ્યવસ્થા નહીં। વડોદરા શહેરના નવા કલેક્ટર તરીકે આરબી બારડી વિધિવત ચાર્જ સંભાળ્યો, કોરોના સંભવિત ત્રીજી લહેરમાં તંત્રના સજ્જ બની કામગીરી કરશે અને બાકી રહેલ કામગીરીને પ્રાથમિકતા આપશે। બનાસકાંઠાના ભાભરના ગોડાલિયા પ્રાથમિક શાળામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી, નવી બનેલી શાળા શરૂ થાય તે પહેલા જ જર્જરિત થઈ, શાળાના કામમાં ગેરરીતિ થતા પ્રથમ વરસાદમાં જ તિરાડો પડતા કોન્ટ્રાક્ટરની ખુલ્લી પોલ। શાળામાં તિરાડ પડતા જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરાઈ, સત્વરે તપાસ કરવા ગ્રામજનોની માંગ, ખુડાલિયા પ્રાથમિક શાળામાં બાંધકામમાં ગેરરીતિનો આક્ષેપ। સુરતના ઉમરપાડામાં આવેલા પ્રવાસન ધામનો બ્રિજ તૂટ્યો, ઉમરપાડામાં પડેલા ધોધમાર વરસાદના કારણે દેવઘાટ ખાતે બનાવેલો કેબલ બ્રિજ તૂટી ગયો તો પાણીના પ્રવાહમાં બ્રિજ તૂટ્યો હોવાનું અનુમાન। 6 મહિના પહેલા જ શરૂ કરાયેલ કેબલ બ્રિજ તૂટી પડતા ભ્રષ્ટાચારનો ઉઠે આક્ષેપ, બ્રિજના કામમાં વેઠ ઉતારાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ, ચોમાસા દરમિયાન પ્રવાસન ધામમાં મોટી સંખ્યામાં આવે છે સહેલાણી। અમદાવાદની સાબરમતી નદીમાં એક સાથે 100થી પણ વધુ માછલીઓના મોત, નદીના કિનારે મૃત માછલીઓનો ઢગલો, સુભાષ બ્રિજ રિવરફ્રન્ટ વોકવે પાસે પાણીમાં મૃત માછલીઓ મળી આવી। સફાઈ કર્મીઓએ માછલીઓનો નિકાલ કરવાની કામગીરી હાથ ધરી તો કેમિકલ યુક્ત પાણીના કારણે નદીમાં ગંદકીનું પ્રમાણ વધ્યું અને જેના કારણે માછલીઓના મોતનું અનુમાન। રાજકોટની 373 શાળાઓ પૈકી 300 જેટલી શાળાઓએ ફાયર એનઓસી લેવા માટે અરજી કરી, વધુ 73 જેટલી શાળાઓ હજુ એનઓસીની પ્રક્રિયા હાથ નથી ધરી અને એનઓસી માટે મંજૂરી નહીં કરનાર તમામ શાળાઓને સીલ કરવાની પ્રક્રિયા।
सूरत में तक्षशिला अग्निकांड में बे वर्ष बाद चार्ज फ्रेम कर न्यायिक कार्यवाही मार्ग हवे मोकळो बन्यो। चार्ज फ्रेम थता तमाम साक्षीओनी जुबानी प्रक्रिया शुरू थशे। भरूच जिला महिला कांग्रेसे पांच बट्टी विस्तार में मोंघवारी विरुद्ध कर्यु प्रदर्शन। कांग्रेस महिला कार्यकरोए हाथ में प्ले कार्ड राखी विरोध कर्यो। अमदावाद में नदी और तळावना पाणीमां कोरोना मळ्या बाद सूरत तंत्र अलर्ट। सूरतना जुदा जुदा विस्तारों में लेवाय सैम्पल। स्वेज ट्रीटमेंट प्लांट सहित 11 जेटला सैम्पल चकासणी माटे लेवाय। कच्छना मुंद्रा थी डबल स्टेट कंटेनर ट्रेन नो प्रथम ट्रायल सफलतापूर्वक पूर्ण। तो देश अन्य भागों साथ गुजरात बंदर वच्चे हवे झड़पी कार्यक्षम लॉजिस्टिक सुविधा प्रदान कराशे। सूरत में पेट्रोल और डीजल भाव वध्या तो डीजल भाव 95 ने पार थयो। पेट्रोल भाव में 27 पैसा वधारो। डीजल भाव में 28 पैसा वधारो। पेट्रोल भाव 94.26। डीजल भाव 95.10। बुलेटिन में आगळ वधीशुं। नानकडो ब्रेक बाद आपनो स्वागत छे। साबरकांठा जिल्लाना खेडूते पाकनी पेटेंट बदली तो कपासना बदले मगफळीनी वधु वावणी। अत्यार सुधी मगफळीमां 12,362 हेक्टर कपासनुं 7,080 हेक्टरमां वावेतर। कपासमां रोगचाळो गुलाबी ईयरनो उपद्रवना कारणे खेडूतो त्राहिमाम। कपासमां नुकसानीने लईने खेडूतो मगफळीनुं करी रह्या छे वावेतर। ओछा उत्पादन अने पूरता भाव न मळवानी फरियाद। गुजरात में कोरोना वायरस केस में सतत घटाड़ो। छेल्ला 24 कलाक में 135 केस तो एक दिवस में 3 दर्दीना मौत। कोरोना रिकवरी रेट 98.15%। राज्य में हाल 5,159 एक्टिव केस जेमांथी 86 दर्दी वेंटिलेटर पर। 5,073 दर्दीओनी हालत स्थिर। अत्यार सुधीमां कुल 10,037 दर्दीना मौत। अमदावाद में कोरोना नवा 30 केस नोंधाया। 24 कलाक में 1 दर्दी मौत। सूरत जिला में 22 नवा केस नोंधाया। कोरोना थी एक पण व्यक्ति नो मौत नहीं। वडोदरा में कोरोना ना नवा 15 केस। जामनगर में 3 केस। भावनगर में 1 केस। राजकोट में कोरोना ना केस में घटाड़ो। जिला में 16 दर्दी संक्रमित। जूनागढ़ में 6 केस। भरूच में 1। गीर सोमनाथ में 4 केस। सूरतनी सुमूल डेरी में करोड़ोनी गैररीति आचराई होवानो आक्षेप। करी तपासनी मांग। खेडूत नेता दर्शन नायके राष्ट्रपति पीएम सहित सीएम ने पत्र लखी तपासनी मांग करी। राजकोट में नाना मोवा स्थित जगन्नाथ मंदिर द्वारा रथयात्रा काढ़वा अंगे पुलिस कमिश्नर ने रजूआत। मंदिर महंत तेमज अन्य स्वयंसेवकों द्वारा कराई। जूनागढ़ में रथयात्रा योजवा माटे जिला कलेक्टर जिला पुलिस वड़ा पासे मंजूरी मांगवामां आवी। जो कि कोरोना ने लई रथयात्रा ने मंजूरी नहीं मळे तो नीज मंदिर में ज परंपरागत उजवणी करवानो मंदिर समितिए जणाव्युं। पाकिस्तान जेल में कैद मछीमारों ने मुक्त करावा माटे उना प्रांत अधिकारी ने आवेदन। उनाना सेंचड़िया अने दिलवाड़ा गामना मछीमार छेल्ला 2 वर्षथी पाकिस्तान जेल में कैद। मछीमारों ने तात्कालिक धोरणे मुक्त करवामां। गीर सोमनाथ वेरावड़ना महिला कांग्रेस मोंघवारी मुद्दे विरोध प्रदर्शन। महिला कांग्रेस की आगेवानी में रेली काढ़ी डेप्यूटी कलेक्टर ने आवेदन पत्र आप्यो। महिला जिला कांग्रेस द्वारा विरोध। बनासकांठा डीसा में अनूप मंडल विरोध में नायब कलेक्टर ने आवेदन पत्र आप्यो। जैन समाज और कोरोना मामले जूठाणु फैलावता होवानु जणाव्यु। अनूप मंडल सभ्यों सामे कार्यवाही करवामां। अमरेलीना साबरकुंडला धारासभ्य प्रताप दुधात की अटकायत। तालुका खेडूतोए खेती कनेक्शन पुनः चालू न थता धारासभ्य दुधात की साथ वड़ी कचेरी पहुंचा था ज्यां वीज कंपनी अधिकारी ने करी थी रजूआत। नाता में सांसद पर्वत पटेल हस्ते वन बंधु कल्याण योजना अंतर्गत कृषि वैविध्य प्रोजेक्ट किट्स वितरण करायु। सीएम रूपाणी वीडियो कॉन्फरेंस जणाव्यु। अंबाजी थी उमरगाम सुधीना 14 आदिजाति जिला मळशे योजना लाभ। वडोदरा शिनोर मालसर गाम खेतर में 3 फूट मगर न बच्चू मू। तो खेडूत मुकुंद पटेल खेतर में मू आ बच्चू नर्मदा नदी में छोड़ायु। बुलेटिन में अत्यार बस आटलू ज रजा आपशो। नमस्कार।